नमस्ते विद्यार्थी मित्रों, आजे आपने धोरण 8 गणित गणित मा चैप्टर 11 नो छे मापन। तो आजना लेक्चर मा आजना सेशन मा आजे आपने स्वाध्याय 11.3 नो पहेलो दाखलो जोवो छे। पहेला दाखला मा तमने सरस मजानी गेट एक आकृति आपेली छे, एक एक लंबगण जेवो छे अने एक समघन छे। जोईए एनी रकम शुं कहेवा मांगे छे, तो के नीचेनी आकृति मा बतायो मुजब मापनो एक लंबगण अने एक समघन બે વસ્તુ છે, એક લંબગણ છે અને એક સમઘન છે। આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવા ઓછી સામગ્રી વપરાશે? એક લંબગણ ડબ્બો બનાવવો છે અને એક સમઘન બનાવવો છે, પણ એના માપણ તમને આપ્યા છે। આવો કે આપણે ડબ્બો બનાવવો છે, આટલા માપનો ડબ્બો બનાવવો છે। લંબગણનો તો એ લંબાઈ 60 મીટર થાય, બરાબર 60 સેન્ટીમીટર થાય, તેવી એની લંબાઈ રાખવાની છે। ડબ્બો બનાવવો તો છે, પણ એ લંબાઈ 60 સેન્ટીમીટર થાય, એની પહોળાઈ 40 મીટર થાય, અને ઊંચાઈ 50 સેન્ટીમીટર થાય, એ પ્રમાણે એક ડબ્બો બનાવવો છે। અને સમઘન જે ડબ્બો બનાવવો છે એ બધાનું માપ 50 સેન્ટીમીટર થાય એ પ્રમાણે ડબ્બો બનાવવો છે। તો એના માટે ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી કઈનો વપરાશે, લંબઘન કે સમઘન? તો પહેલી વસ્તુ, ડબ્બો બનાવવો એટલે કે ફરતી બાજુની વાત કરવાની થાય, કે તમને યાદ આવે લંબઘનનું પૃષ્ઠફળ બનાવવું પડે। લંબઘનનું ઘનફળ શું કામે ને? તો કે ડબ્બો બનાવવો છે, ડબ્બો બનાવવા માટે પતરું જે છે તમારે ફરતી સાઈડ લગાડવાનું થાય। અંદરની સાઈડ આખે આખું પેક તમારે નથી કરવાનું, બરોબર? અંદરની સાઈડ જે છે એ તમારે પોલું રાખવાનું, જગ્યા રાખવાની, એટલા માટે લંબઘનનું પૃષ્ઠફળ બનાવવું પડે। તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર તમને આવડે છે, એની વાત કરીએ। આ ડબ્બાનું લંબઘન ડબ્બાનું, તો લંબઘનનું પૃષ્ઠફળ, તો લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર 2LB+BH+HL। લંબાઈ તમને આપેલી છે, પહોળાઈ આપેલી છે, ઊંચાઈ આપેલી છે, બરાબર? બધી વસ્તુ છે તમારી પાસે, ડેટા સ્વરૂપે લખો તો લખી નાખો કે L = 60, B = 40 અને H = 50। ચાલો વેલ્યુ મૂકો, 2L એટલે 60, એનો મલ્ટીપ્લિકેશન 40 प्लस 40 એને મલ્ટીપ્લિકેશન 50 પ્લસ h એટલે 50 એને ગુણ્યા 60। આપો બધાનું સાદુરૂપ, તો 60 ગુણ્યા 4 40, 2 એમને એમ રાખો 6 ગુણ્યા 4 એટલે 24, આનો 0 આનો 0 એટલે ડબલ 0, પ્લસ પ્લસ ના પ્લસ 40 ગુણ્યા 50, 4 5 4 20, આ બિંદુ અને આ બિંદુ એટલે ટોટલ 3 બિંદુ, પ્લસ 6 5 30 અને 2 નું 1 1 નું। ઓકે, હવે તો કે આ બ્રેકેટ જે છે એનું પહેલા સાદો પાછો એનો સરવાળો કરી લો, એટલે આવું થશે। આગળ 2 જે છે બગડો એમ ના રહેશે, સરવાળો કરશો એટલે બધામાં એકમમાં હું તો 0 છે, એટલે એકમમાં હું તો 0, દશાંશમાં જો 0 0 0 અને 4 એટલે કેટલા આવશે, 4 3 ને 2 5, 5 ને 2 7, 7 × 4 એને ગુણ્યા 2 કરશો, 74 × 2 4 × 2 8, 4 × 2 8 થશે, 7 × 2 14 એટલે કે 74 × 2 148, એને પાછળ જે ડબલ 0 છે એટલે નેમજ સેન્ટીમીટર, 14800 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ લંબઘનનું પૃષ્ઠફળ મળશે। તો સમઘનનું પૃષ્ઠફળ કેટલું મળશે? ચાલો જોઈએ, છે B સમઘનનું પૃષ્ઠફળ, સમઘનનું પૃષ્ઠફળ, તો સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર છે 6a² તો અથવા તો l² લે તો પણ ચાલે, 6a² બધી બાજુમાં 50 છે, તો 6 એને ગુણ્યા 50 નો વર્ગ, 50 નો વર્ગ 5 નો વર્ગ 25, 1 0 નો વર્ગ 0, 25 ગુણ્યા 6 કરો, 6 5 30 બધી આવશે, 3 છ ગુણ્યા બે 12, 12 ને 3 15, અને પાછળ ડબલ 0 તો એઝ ઇટ ઇઝ, એટલે કે 15000 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ સમઘનનું પૃષ્ઠફળ થાય। તો તમને રકમમાં એવું કીધું છે કે લંબઘનનું પૃષ્ઠફળ કે સમઘનનું પૃષ્ઠફળ સૌથી ઓછું શેમાં સામગ્રી વપરાશે, સામગ્રી શેમાં ઓછી વપરાશે? તો તમે જુઓ છો આમાં 15000 છે, આમાં 14800 છે, તો સમઘનનું વધારે છે, તો સામગ્રી ઓછી શેમાં વપરાશે? તો કે લંબઘનમાં, લંબઘનમાં
सामग्री ओछी वपराशे तो ये क्या पूछना बीजा दाखले पर कम सो गया था तो क्या 80 सेंटीमीटर 48 सेंटीमीटर अने 24 सेंटीमीटर लंबाई पौड़ाई अने ऊंचाई थोड़ा थोड़ा बस तो आप पीछे लेना मैंने ये बोला था कि लंबखंड की एक बात चलती है 80 सेंटीमीटर 48 सेंटीमीटर अने 24 सेंटीमीटर माप धरावती एक सूटकेस ने ताड़पत्री ना कापड़ थी ढाक बनी 80 सेंटीमीटर 48 सेंटीमीटर अने 24 सेंटीमीटर की एक सूटकेस એને તાડપત્રીથી ઢાંકવાની છે અને કવર બનાવવાનું છે ઢાંકવાની મીન્સ કવર બનાવવાનું છે તો આવી આ તો એક સૂટકેસની વાત આવી તો 100 સૂટકેસોને ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડે તો પહેલા તો રકમમાં જે વસ્તુ આપેલી છે એના ડેટા સ્વરૂપે લખો લંબાઈ L = 80 સેન્ટીમીટર B પહોળાઈ કેટલી આપી છે 48 સેન્ટીમીટર અને ઊંચાઈ તમને આપેલી છે 24 સેન્ટીમીટર 100 સૂટકેસની વાત કરવાની છે બરાબર તો પહેલા તો એક સૂટકેસનું પૃષ્ઠફળ તમને ખબર હોવું જોઈએ એક સૂટકેસનું પૃષ્ઠફળ ખબર પડી જાય પછી એના ગુણ્યા 100 કરશો એટલે 100 સૂટકેસનું પૃષ્ઠફળ ખબર પડી જાય તો એક સૂટકેસનું પૃષ્ઠફળ કારણ કે સૂટકેસ જે છે કેવું છે લંબઘન આકાર છે લંબઘનનું પૃષ્ઠફળ એક સુટકેસ નું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB BH + HL મૂકો વેલ્યુ LB L એટલે 48 B એટલે 48 L એટલે 80 + B એટલે 48 48 એને મલ્ટીપ્લિકેશન 24 + h એટલે 24 એને મલ્ટીપ્લિકેશન 80 ઓકે આનું સદ્રૂપ આપ શું કહેલા છે 80 * 48 એટલે 48 * 8 કરો 8 * 8 64 6 6 ને 8 તો 32 32 ને 6 38 એટલે કે 3840 કારણ કે પાછળનો વિડિયો તો લગાડવો પડશે ને + 48 * 24 કરશો 48 એને મલ્ટીપ્લિકેશન 24 કરશો 0 2 * 8 એટલે 16 4 * 8 ને 1 9 8 * 4 32 ને 3 4 * 4 16 16 ને 3 19 2 9 ને 6 15 બધી આવશે 10 ને 1 11 11 52 + 24 * 80 મીન્સ કે 24 * 8 કરશો 24 * 8 8 * 4 32 વધી આવશે 3 8 * 16 16 * 3 19 192 192 પણ પાછળનો વિડિયો એઝ ઇટ ઇઝ હવે આ બધાનો સરવાળો કરશો 2 એમને એમ રહેશે તો એકમના અંકમાં 2 દશકના અંકમાં જોશો 2 ને 5 7 7 ને 4 11 વધી આવશે 1 9 ને 1 10 10 ને 1 11 11 ને 8 19 બરોબર વધી આવશે 2 3 3 ને 3 6 6912 જે છે બરોબર 6912 ગુણ્યા 2 કરવા પડશે તો 6912 ગુણ્યા 2 કરશો બે ગુણ્યા 2 4 2 1 2 9 2 18 6 ગુણ્યા 12 ને 1 13 13824 સેન્ટીમીટર સ્ક્વેર થશે આ તો એક સૂટકેસની વાત છે આપણે રકમ શું કીધું કે આજની તો 100 સૂટકેસો છે તો 100 સૂટકેસનું શું મળવું પડશે ક્ષેત્રફળ મેળવવું પડશે ક્ષેત્રફળ બરાબર 100 એને ગુણ્યા એક સૂટકેસ ક્ષેત્રફળ કેટલું હતું 13824 એને ગુણ્યા 100 ફરી દીધું 13824 એને ગુણ્યા 100 પાછળ 2 મિનિટ લાગશે 13824 એઝ ઇટ ઇઝ પાછળ 2 મિનિટ લગાડી દીધું બરાબર એટલે
નવા લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.